ચાપર વેરાવળમાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ ધીમે ધીમે પડી રહ્યો છે, જેને લઈને ખેતી પાકને મળ્યું છે જીવતદાન. રાજ્યભરમાંથી ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટના ચાપર વેરાવળમાં 17 જૂનથી છૂટો છવાયો વરસાદ અવિરત વરસ્યો હતો. દિવસભર હળવા અને ભારે વરસાદી ઝાપટા ચાલુ રહ્યા છે, જેમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ખેતીની કામગીરીમાં જોતરાયા હતા. પણ છેલ્લા ઘણા દિવસથી વરસાદે હાથ તાળી આપી હતી, પરંતુ છેલ્લા બે દિવસથી મેઘમહેર શરૂ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. અહીંયા મોટાભાગે કપાસ મગફળીનું વાવેતર જોવા મળે છે, જેમાં ચાપરના ખેડૂત અશ્વિનભાઈ ગઢિયાએ જણાવ્યું હતું કે આજુબાજુના વિસ્તારો કરતાં ચાપર વેરાવળમાં નબળી પરિસ્થિતિ હતી, પણ હાલ દિવસથી અવિરત વરસાદી ઝાપટા પડવાને લઈને વરસાદ થતો હોય જેને લઈને વાવેતરને જીવતદાન મળ્યું હતું. સાથે સાથે જો 15 દિવસ વરસાદ નહીં વરસે તો ઊભા પાકને પણ નુકસાન થવાની અને બળી જવાની ભીતિ સેવાઈ રહી હતી, ત્યારે હાલ ધીમી ધારથી હળવો વરસાદી ઝાપટા પડી રહ્યા છે, જેને લઈને ખેડૂતોના ખેતી પાકને જીવતદાન મળી રહ્યું છે. આમ જોઈ તો બીજા બધા વિસ્તાર કરતા હાપરમાં તો વરસાદનું નબળું છે, કારણ કે અહીંયા 2-3 ઇંચ વરસાદ પડ્યો છે. જો અઠવાડિયું કે 10 દિવસ અઠવાડિયું જો મોડો વરસાદ આવ્યો હોય તો જે વાવેતર કરેલું 15 દિવસ પેલા નકરી પાક એને નિષ્ફળ જાત, નકરી પાક નિષ્ફળ જાત. એટલે વરસાદમાં ટૂંકમાં 2-3 ઇંચ વરસાદ પડ્યો, એથી કઈ વધારે નથી પડ્યો. બાકી ગોંડલમાં ને વધારે વરસાદ, હાપરમાં બહુ જ વરસાદ ઓછો છે, પણ તો એ વાંધો નથી. ટૂંકમાં પાણ થઈ ગયું છે, બહુ એમ પ્રોબ્લેમ નથી. અને એમ ટૂંકમાં ખેડૂત અત્યારે બધા છે ને ખુશીનો માહોલ જોવા મળ્યો છે. નકર જો અઠવાડિયું દહદી મોડો વરસાદ થયો ને અઠવાડિયું તો હે ને આ પાક બધો નિષ્ફળ જાત.